એ માટે ખૂબ ખૂબ આભાર. મારા જીવનમાં સામાજિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક બધી જ પ્રગતિઓ આપવા માટે હે ઈશ્વર તમારો ખૂબ ખૂબ આભાર. મને જે વસ્ત્રો પ્રદાન કર્યા છે, જે ખોરાક નિર્માણ કર્યો છે, જે ભૌતિકતાની વસ્તુઓ આપી છે, એ બધા માટે તારો ખૂબ ખૂબ આભાર. આ સાથે માનસિક સબળતા આપી છે, મને સભાન રાખવા માટે તારો ખૂબ ખૂબ આભાર. આ દુનિયામાં મારું કંઈ જ નથી, મારું શરીર પણ મારું નથી, તો અહમ શાનો? મારા સમગ્ર અસ્તિત્વને હે ઈશ્વર હું તને પ્રદાન કરું છું, તારી શરણાગતિ સ્વીકારું છું, તારા હિંડોળામાં મને બેસાડી રાખ અને મને ઝૂલવ્યા કર. હે ઈશ્વર મને સચ્ચિત આનંદમાં રાખ, તારા પરની શ્રદ્ધા કાયમ રાખ, મારી અંદર દયા, પ્રેમ, મમતા, સહિષ્ણુતા એવા હકારાત્મક ગુણોનું પ્રદાન કર. મારું જીવન હકારાત્મકતાની સુગંધથી મગમગી ઉઠે એવા રૂડા આશીર્વાદ હે ઈશ્વર મને પ્રદાન કર. આ દુનિયાની બધી જ વસ્તુઓ માટે તારો ખૂબ ખૂબ આભાર. અહમ બ્રહ્માસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક ઊંડો શ્વાસ લો, ધીમેથી છોડો અને બિલકુલ શાંતિથી પોતાની બંને આંખોને ખોલો. આટલું સવારે જાગો ત્યારે અને રાતે સુઓ ત્યારે કરવાનું રહેશે. તમે ના કરવા માંગો તો પણ થશે. બધાથી આમાં શું કર્યું? ખોટિયા ના પડ. પોતાની જાતને છેતરશો નહી, બીજાની વાત છોડો. પણ આ તો મેં જસ્ટ મારું જ્ઞાન છે અને શેર કર્યું. ઇમ્પ્લિમેન્ટ કરવું ના કરવું, અમલ કરવું ના કરવું એ તમારા પર ડિપેન્ડ છે. પણ મને આમાંથી તમને જે પાઠ ગમ્યો હોય એને તમારા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરશો તો અવશ્ય કોઈ ખુશી તમને મળશે. અને તમારા આખા પરિવારને મળવાનો મને આ દાદાશ્રીએ જે લાભ આપ્યો એ માટે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને પરમાત્માનો ખાસ તો ખૂબ ખૂબ આભાર કે આવા હકારાત્મક ઉર્જાવાળા લોકો એક જગ્યા ઉપર ભેગા થયા, બધાને જોવાનો આનંદ મળ્યો. મારી સાથે આ ભાઈને ઓળખતી નથી પણ મને આટલો રિસ્પોન્સ આપવા માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ બંને ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. આ જે પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરનાર દરેક વ્યક્તિઓને હું આભાર વ્યક્ત કરું છું. ઓમ શાંતિ હરિઓમ.